7 विषय संस्कृत योजक सत्र दुर्लभ આગળના પાઠની અંદર આપણે વાત કરી કે ઊંટ છે ઊંટ સ્વભાવમાં કેવું છે વાંકું છે તે બધાનામાં અવગુણ જ જોયા કરે છે કોઈનામાં સારો ગુણ જોતો નથી તો આપણે આગળ જોયું કે કૂતરાની પૂંછડી વાંકી છે પોપટની ચાંચ વાંકી છે બગલાની ડોક વાંકી છે હવે આગળ ઊંટ ભાઈ કોળા કોનામાં અવગુણ કાઢે છે એ આપણે જોઈએ માર્ગે શૃંગાલહ મિલતી માર્ગે એટલે રસ્તામાં શૃંગાલહ એટલે શિયાળ મિલતી એટલે મળે છે રસ્તામાં શિયાળ મળે છે શૃંગાલહ પૃચ્છતિ શૃંગાલહ એટલે શિયાળ પૃચ્છતિ એટલે પૂછે છે ઉષ્ટ્રભ્રતઃ એટલે કે ઊંટ ભાઈ કથમ અસ્તિ કેમ છો સ્વાસ્થ્યમ સમીચીનમ વા સ્વાસ્થ્યમ એટલે સ્વાસ્થ્ય સમીચીનમ વા એટલે સારું છે ને સ્વાસ્થ્ય તો સારું છે ને માર્ગે શૃંગાલહ મિલતિ રસ્તામાં શિયાળ મળે છે શૃંગાલહ પૃચ્છતિ શિયાળ પૂછે છે ઉષ્ટ્રભ્રાતઃ કથમ અસ્તિ ઊંટ ભાઈ કેમ છો સ્વાસ્થ્યમ સમીચીનમ વા સ્વાસ્થ્ય તો સારું છે ને તમારું આરોગ્ય સારું છે ને ઉષ્ટ્રહ વદતિ ઊંટ બોલે છે સ્વાસ્થ્યમ સમીચીનમ સ્વાસ્થ્યમ એટલે સ્વાસ્થ્ય સમીચીનમ એટલે સારું છે કિંતુ એટલે પરંતુ સ્વાસ્થ્ય તો સારું છે કિંતુ એટલે પરંતુ અન્યત કિમપિ સમીચીનમ નાસ્તિ અન્યત એટલે બીજું કિમપિ એટલે કાંઈ પણ સમીચીનમ સમીચીનમ એટલે સારું નાસ્તિ એટલે નથી સ્વાસ્થ્ય તો સારું છે પણ બીજું કાંઈ પણ સારું નથી કિંતુ એટલે પરંતુ અન્યત એટલે બીજું કિમપિ એટલે કંઈ પણ સમીચીનમ નાસ્તિ સારું નથી કેમ કે બધાનામાં શું જુએ છે અવગુણ જ જુએ છે એટલે એમને કંઈ પણ સારું લાગે નહીં શુકશ્ય ચ જુહવકરા એટલે કહે છે કે પોપટની ચાંચ વાંકી શુકશ્ય એટલે પોપટની ચંચુહ એટલે ચાંચ વકરા એટલે વાંકી પોપટની ચાંચ વાંકી કુકુરશ્ય પૃચ્છમ વકરા કુકુરશ્ય એટલે કૂતરાની પૃચ્છમ એટલે પૂંછડી વકરા એટલે વાંકી કૂતરાની પૂંછડી વાંકી બકશ્ય ગ્રીવા વકરા બકશ્ય એટલે બગલાની ગ્રીવા એટલે ડોક વકરા એટલે વાંકી બગલાની ડોક વાંકી કહે છે પોપટની ચાંચ વાંકી છે કૂતરાની પૂંછડી વાંકી છે બગલાની ડોક બાકી છે આવું છે આવું શિયાળભાઈને કહે છે તો એમનો આવો જવાબ સાંભળીને શિયાળ કહે છે શૃંગાલહ વદતિ શિયાળ કહે છે શૃંગાલહ એટલે શિયાળ વદતિ એટલે કહે છે શુકશ્ય ચંચુહ વકરા કિંતુ શુકશ્ય એટલે પોપટની ચંચુહ એટલે ચાંચ વકરા એટલે વાંકી છે કિંતુ એટલે પરંતુ પોપટની ચાંચ વાંકી છે પરંતુ સહ મનુષ્ય વાણી વક્તુમ શક્નોમિ સહ એટલે તે મનુષ્ય વાણી એટલે મનુષ્ય વાણી વક્તું એટલે બોલી શકનોમિ એટલે શકે છે તે પોપટની ચાંચ વાંકી છે પરંતુ તે મનુષ્ય વાણી બોલી શકે છે પોપટ આપણા જેવી વાણીનો ઉચ્ચાર કરી શકે કુકુરશ્ય પૃચ્છમ વક્રમ કિંતુ કુકુરશ્ય એટલે કૂતરાની પૃચ્છમ એટલે પૂંછડી વક્રમ એટલે વાંકી છે કિંતુ એટલે પરંતુ કૂતરાની પૂંછડી વાંકી છે પરંતુ સહ સ્વામી વક્તવ અસ્તિ સહ એટલે તે સ્વામી ભક્ત હોય એટલે કે માલિક પ્રત્યેનો વફાદાર અસ્તિ એટલે છે તે માલિક પ્રત્યે વફાદાર છે તે આપણા ઘરની ચોકી કરે છે એટલે આપણે એનો અવગુણ કાઢી શકીએ નહીં બકશ્ય ગ્રીવા વકરા કિંતુ બકશ્ય એટલે બગલાની ગ્રીવા એટલે ડોક વકરા એટલે વાંકી કિંતુ એટલે બગલાની ડોક વાંકી છે કિંતુ એટલે પરંતુ બગલાની ડોક વાંકી છે પરંતુ તસ્ય એકાગ્રતા પ્રચલિતા તસ્ય એટલે તેનું એકાગ્રતા એટલે એકાગ્રતાપણું પ્રચલિતા એટલે પ્રસિદ્ધ છે તેનું એકાગ્રપણું પ્રચલિત છે કોઈ તળાવમાં કે નદી કિનારે તમે બગલાને ઊભો રહેલો જોશો એક પગે કેવો માછલી કે કોઈ જીવજંતુ આવે એની પ્રતીક્ષા કરવા માટે પોતે એક પગે ઊભો રહેલો દેખવા મળે છે તો શિયાળભાઈ કહે છે પોપટની ચાંચ વાંકી છે પરંતુ તે મનુષ્યવાણી બોલી શકે છે કૂતરાની પૂંછડી વાંકી છે પરંતુ તે પોતાના માલિક પ્રત્યે વફાદાર છે બકશ્ય ગ્રીવ વક્ર બગલાની ડોક વાંકી છે પરંતુ તસ્ય એકાગ્રતા પ્રચલિતા પરંતુ તેનું એકાગ્રપણું પ્રચલિત છે ભવતઃ સર્વાણી અંગા ભવતઃ સર્વાણી અંગાની વક્રાણી શિયાળભાઈ કહે છે ભવતઃ એટલે તમારા સર્વાણી એટલે બધા જ અંગાની એટલે અંગો વક્રાણી એટલે વાંકા છે તમારા તો બધા જ અંગો વાંકા છે કિંતુ એટલે પરંતુ ભવતઃ એટલે તમારા સર્વાણી એટલે બધા અંગાણી એટલે અંગો
વકરાણી એટલે વાંકા, સંતિ એટલે છે, તમારા બધા જ અંગો વાંકા છે, કિંતુ એટલે પરંતુ, ભવાન મરુભૂમ્યાહ નૃપઃ અસ્તિ, ભવાન એટલે તમે અથવા આપ, મરુભૂમ્યાહ એટલે કે રણ પ્રદેશના, નૃપઃ એટલે રાજા, અસ્તિ એટલે છે, તમે તો તમારા તો બધા જ અંગો વાંકા છે, પરંતુ તમે રણ પ્રદેશના રાજા છો. અપી ચ તેષાં ચંચુ, અપી એટલે પણ, ચ એટલે અને, વળી તેમની, તેષાં એટલે તેમની, અને વળી તેમની, ચંચો હો એટલે ચાંચનો, પૃચ્છસ્ય એટલે પૂછડીનું, ગ્રીવાયા એટલે ડોકનું, પ્રયોજનમ અસ્તિ, પ્રયોજનમ એટલે હેતુ, અસ્તિ એટલે છે, તેમની પૂછડીનું, ચાંચનું અને ડોકનું હેતુ છે. નિરર્થકમ નાસ્તિ, કઈ જ નકામું નથી. તમે એમનામાં અવગુણ જોવો છો, પરંતુ તેમની ચાંચનું, પૂછડીનું અને ડોકનું પ્રયોજન છે, કઈ પણ નકામું નથી. તો નીચેનો એક શ્લોક જુઓ. અમંત્રમ અક્ષરમ નાસ્તિ, નાસ્તિ મૂલમ ઔષધમ, અયોગ્ય પુરુષો નાસ્તિ, યોજકસ્તત્ર દુર્લભ. મંત્ર વગરનો કોઈ અક્ષર નથી, અમંત્રમ અક્ષરમ, મંત્ર વગરનો કોઈ અક્ષર નથી, નાસ્તિ મૂલમ ઔષધમ, ઔષધ વગરનું કોઈ મૂળ નથી, મૂળ વગરનું કોઈ ઔષધ નથી, અમંત્રમ અક્ષરમ નાસ્તિ, મંત્ર વગરનો કોઈ અક્ષર નથી, મૂલમ ઔષધમ, મૂળ વગરનું કોઈ ઔષધ નથી, અયોગ્ય પુરુષો નાસ્તિ, અયોગ્ય હોય તેવો કોઈ પુરુષ નથી, યોજકસ્તત્ર દુર્લભ, ત્યાં યોજક મળવો મુશ્કેલ છે. આગળ ધ્યાન આપો. આપણે વાત કરી કે રસ્તામાં શિયાળ મળે છે, શિયાળ પૂછે છે ઊંટભાઈ કેમ છો, સ્વાસ્થ્ય તો સારું છે ને? તો ઊંટ કહે છે સ્વાસ્થ્ય તો સારું છે, પણ બીજું કંઈ પણ સારું નથી. પોપટની ચાંચ વાંકી છે, કૂતરાની પૂંછડી વાંકી છે, બગલાની ડોક વાંકી છે. તો શિયાળ કહે છે પોપટની ચાંચ વાંકી છે, પરંતુ તે મનુષ્યવાણી બોલી શકે છે. કૂતરાની પૂંછડી વાંકી છે, પરંતુ તેનું માલિક પ્રત્યેનું વફાદારપણું છે. બગલાની ડોક વાંકી છે, પરંતુ તેની એકાગ્રતા પ્રસિદ્ધ છે. તમારા તો બધા જ અંગ વાંકા છે, તે છતાં પણ તમે રણ પ્રદેશના રાજા છો. તેમની ચાંચનું, પૂંછડીનું અને ડોકનું કોઈક ને કોઈક હેતુ છે, કઈ જ નકામું નથી. મંત્ર ન હોય તેવો કોઈ અક્ષર નથી, મૂળ ન હોય તેવો કોઈ ઔષધ નથી, અયોગ્ય હોય તેવો કોઈ પુરુષ નથી, ત્યાં યોજક મળવો મુશ્કેલ છે. તો આ પાઠની અંદર ઊંટભાઈ દરેક વ્યક્તિની અંદર, દરેક પ્રાણીની અંદર અવગુણ એટલે કે દોષ જ જોયા કરે છે, એવું નથી હોતું. દરેક વ્યક્તિમાં કોઈકને કોઈક ખૂબી રહેલી હોય છે, કોઈકને કોઈક ગુણ હોય છે. એટલા માટે આપણે કોઈ પણ વ્યક્તિની અંદર જાણ્યા વગર કોઈનામાં અવગુણ જોવા નહીં. થેન્ક યુ.